हेलो स्टूडेंट्स, हाउ आर यू? આપણે બધા બહુ દિવસ પછી કદાચ મળ્યા હશે, બરાબર છે? ખાસા દિવસ પછી. સૌ પ્રથમ તો પહેલાં બધાને હેપી ન્યૂ યર, નવા વર્ષની શુભકામનાઓ. આ વર્ષમાં જે પણ તમારે કંઈક કામ હોય બધા પૂરા થઈ જાય, બરાબર. હવે આપણે આપણા સબ્જેક્ટની વાત કરીએ, એચઆરએમની. તો લાસ્ટ આપણે દિવાળી પહેલાં ચલાવ્યું હતું, તમે બધાએ મિડ ટર્મ પણ આપી છે. અમુક છોકરાઓએ એબસન્ટ રહ્યા છે, અમુક ફેલ તો આઈ થિંક કોઈ નથી થયા. સરસ જેને આપી છે બધા પાસ થઈ ગયા છે સારા માર્ક્સે. પણ જેને એબસન્ટ હતા એ લોકોને રેમિડિયલ પણ કદાચ પતી ગઈ હશે 28ના, બરાબર. તો બાકીના જે રહ્યા છે એમને પોતે એબસન્ટ સમજીને આગળ ચાલવાનું રહેશે. હવે પરીક્ષાની વાત કરીએ થોડી, તો પહેલાં તમારું પરીક્ષાની હજી કોઈ તારીખ કે કોઈ ડેટ આવી નથી, ફોર્મ પણ હજી આવ્યા નથી. મે બી નેક્સ્ટ વીકમાં કે ડિસેમ્બરના ફર્સ્ટ વીકમાં આવી જશે એવી આશા રાખીએ આપણે બધા. પરંતુ પરીક્ષા ઓફલાઈન થશે, ઓનલાઈન એ ક્યાંય કોઈને ખબર નથી. પણ 99% પરીક્ષા ઓફલાઈન જ લેવાશે, કોલેજમાં જ લેવાશે, બરાબર. સોશિયલ ડિસ્ટન્સ સાથે તમે જે નક્કી કરશો એ કેન્દ્ર પર જ લેવાશે, બરાબર. તો મેન્ટલી રેડી રહેજો કે પરીક્ષા લેવાની છે, વાંચવાનું છે. કોઈ પણ સબ્જેક્ટ પાસ પ્રમોશન થશે એવું સમજીને કોઈ પણ પોતાની શું કહેવાય, જેમ ઉનાળામાં તમે આરામ કરે એમ આરામ કરવાની ફિરાતમાં રહેતા નહીં, બરાબર. કારણ કે જીટીયુ કોઈ પણ કાલે આ સેમિસ્ટરની પરીક્ષા મોડી વહેલી ઓફલાઈન કે ઓનલાઈન લેશે તો ખરી, એ ફાઇનલ છે, એમાં કોઈ ઓપ્શન છે નહીં. એટલે બધા જ સબ્જેક્ટોની તૈયારી કરી દેજો, જે બી તમારા થર્ડના ઓનલાઈન. કારણ કે ઓફલાઈન ભણાવવા અને ઓનલાઈન ભણાવવામાં થોડોક ફરક તો પડે જ તમને કે અમને, બરાબર. પણ બનતા બધા જ પ્રયત્નો આપણી કોલેજ તરફથી થયા છે અને મોસ્ટ ઓફ બધાનું જ અત્યારે સિલેબસ પૂરો થવાના આરે હશે, બરાબર. તે છતાં પણ ના ખબર પડે તો ફોન કરીને, બરાબર, કે પછી તમે મેસેજ કરીને, તે કદાચ વધારે પ્રોબ્લેમ લાગે તો કોલેજ પર સોશિયલ ડિસ્ટન્સ સાથે આવી અને પૂછી શકો છો, બરાબર છે. તો એચઆરએમની વાત કરું, બધાએ વાંચ્યું હશે, બહુ ઇઝી છે સબ્જેક્ટ, બહુ ડિટેલિંગ છે નહીં. કદાચ હું ના ચલાવું ને કદાચ તમને કોઈ સવાલ પૂછાય તો પણ આવડે એવો છે. બસ એક જ વસ્તુ કહેવાની છે કે આ સબ્જેક્ટમાં કોઈ પણ સવાલ સ્કીપ કરવાનો રહેશે નહીં, બધા જ સવાલ એટેન્ડ કરવાના. તમારો નવી પેપર સ્ટાઇલ છે, મૂકી દઈશ ગ્રુપમાં, 56 માર્કની પેપર સ્ટાઇલ, બરાબર. એમાં 18 માર્ક કે પાસ, કોઈ ચિંતા કરવાની નથી. મેં આથી 2 દિવસ પહેલાં આથી 25-26 નવેમ્બરે તમને મેં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનું લિસ્ટ મોકલ્યું હતું, વિથ અમુક ક્વેશ્ચનની પાછળ પેજ વાઇઝ મૂક્યું છે કે આ પેજ પર આનો જવાબ છે, બરાબર. એ ગોખી જજો, વાંચી જજો સમય કાઢીને, બરાબર. બધું આવડી જાય એવું છે, કે હું શીખવાડું કે હું ના શીખવાડું કોઈ મતલબ રહેવાનો નથી, ઠીક છે. કદાચ વધારે આવડે, બરાબર, પણ કદાચ કોઈક સવાલ સ્કીપ થઈ જાય અને પૂછાય તો પણ આવડવું જોઈએ. અને મોસ્ટ ઓફ બધા આપણે કવર કરી લઈશું નેક્સ્ટ આ 15-20 દિવસમાં, બરાબર છે. તો એ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લખો કે ના લખો, વાંચી તો લેજો જ, બરાબર છે. તો આપણે લાસ્ટ છેલ્લે દિવાળી પહેલા લેક્ચરમાં મનોતનાવ સંચાલનની વાત કરી હતી કે માણસ પર જ્યારે પણ સ્ટ્રેસ આવે ત્યારે એનામાં અલગ લક્ષણો થઈ જાય છે. બધી વાત કરી હતી, લક્ષણોની સ્ક્રીન પર દેખાય છે, બરાબર. ત્યાર પછી એની લાક્ષણિકતાઓ પણ બદલાઈ જાય, એનું અમુક વર્તન બદલાઈ જાય, એની પણ વાત કરી હતી, બરાબર. હવે એ પછી આપણે આજનો એક સવાલ છે એને રિલેટેડ, કે ભાઈ કોઈ માણસને પ્રોબ્લેમ થાય એનું સોલ્યુશન તો લાવવું પડે ને. બીમાર છે, બીમારની લાક્ષણિકતાઓ છે, પણ એ લાક્ષણિકતાઓ દેખ્યા પછી એનું સોલ્યુશન તો લાવવું પડે ને. તો કોઈ પણ વ્યક્તિને કોઈ સ્ટ્રેસ કે કોઈ ટેન્શન કંપની રિલેટેડ હાય દેખાય તો એને કઈ રીતે દૂર કરી શકાય, અથવા એની અસર કઈ રીતે દૂર ઓછી કરી શકાય? તો બે રીતે, વ્યક્તિગત પદ્ધતિ અને વ્યવસ્થાતંત્ર પદ્ધતિ. એટલે કોઈ વ્યક્તિગતથી પણ કોઈકને વ્યક્તિગત પ્રોબ્લેમ હોય તો એને એ રીતે દૂર કરી શકે, કોઈને વ્યવસ્થાતંત્રથી, એટલે કે કોઈ કંપની રિલેટેડ પ્રોબ્લેમ હોય એને જેને કારણે સ્ટ્રેસ વધારે થતો હોય, તેને ટેન્શન થતું હોય, તો એ પણ આપણે દૂર કરી શકીએ, બરાબર. તો આપણે પહેલી વાત કરીએ વ્યક્તિગત પદ્ધતિ, બરાબર, કે ભાઈ વ્યક્તિગત પદ્ધતિથી માણસ કઈ રીતે દૂર કરી શકીએ. તો પહેલું છે એમાં ટાઈમ મેનેજમેન્ટ, બીજું છે ભૌતિક કસરતો, ત્રીજી છે રાહતની પદ્ધતિઓ, ચોથું છે વર્તણૂક પર સંયમ અંકુશ, પાંચમું છે માનસિક સારવાર.
तो आ बधी एनी हाईलाइट करेली रीत छे के कोईपण व्यक्ति જ્યારે પણ સ્ટ્રેસ અનુભવે ત્યારે ઘણીવાર આ બધા કારણો કરવાથી તો આ બધા સોલ્યુશન કરવાથી એનું સ્ટ્રેસ આપણે કદાચ મે બી દૂર થઈ શકે એવી આપણે ગણતરી રાખીએ છીએ. તો પહેલું જે સમય સંચાલન પર્ટિક્યુલર તમારું જ એક્ઝામ્પલ લઈએ કે ભાઈ એક્ઝામ હોય જ દસમાની બારમાની કે જીટીયુની એક્ઝામ હોય ફાઇનલ એક્ઝામ અને તમને અતિશય 5-6 સબ્જેક્ટ વાંચવાના કીધા હોય અથવા તો બધું બાકી હોય અને તમે 10 મહિના પહેલાં વાંચવા બેઠા હો કયો સબ્જેક્ટ ક્યારે વાંચ્યું શું વાંચ્યું કોઈ ટાઈમ મેનેજમેન્ટ ના હોય જે લમસમ વાંચતા હો લમસમ ચેપ્ટર સબ્જેક્ટ તો કદાચ એનું રિઝલ્ટ ટેન્શનમાં વાંચતા હો તો એનું રિઝલ્ટ કદાચ તમે સારું નહીં લાવી શકો. પરંતુ જો ટાઈમ મેનેજમેન્ટ કર્યું હશે મીન્સ કે તમે સમયનું સંચાલન કર્યું હશે કે ભાઈ 2 દિવસ મેથ્સ અથવા તો 2 દિવસ સવારે મેથ્સ કેમેસ્ટ્રી પછી ફિઝિક્સ પછી ઇંગ્લિશ પછી ECHM HRM છે કે ભાઈ FMHM છે કે ભાઈ જૂના સબ્જેક્ટ નવા સબ્જેક્ટ XYZ તમારા સેમિસ્ટરમાં જે સબ્જેક્ટ હતા એનું તમે ટાઈમ ટેબલ બનાવી દીધું હોય અને એ ટાઈમ ટેબલ પ્રમાણે તમે ફોલો કરતા હોય અને પ્રાયોરિટી આપતા હો કે ભાઈ ચલો મેથ્સ છે જ્યારે ઊંઘ આવે અથવા તો કંઈક કંટાળો આવે ત્યારે મેથ્સના દાખલા ગણીશું. સવારે ફ્રેશની અંદર તમને એમ થાય કે મને કોઈ ભારે સબ્જેક્ટ વાંચવો છે જે જલ્દી યાદ રહી જાય તો તમે સવારે વાંચી શકો છો. કોઈક જમ્યા પછી ઊંઘ આવતી હોય અથવા તો કોઈક રાતે ઊંઘ આવતી હોય ત્યારે તમે એવા કે ગાણિતિક અથવા તો કોઈક એવા ઇઝી સબ્જેક્ટ કે તમને આવડતા હોય એ વાંચી શકો છો. તો આ બધું ટાઈમ મેનેજમેન્ટ કરવાથી ઘણીવાર માણસનું સ્ટ્રેસ જે સ્ટ્રેસ છે જેને કારણ છે સ્ટ્રેસનું એ દૂર કરી શકાય છે. બરાબર આવી રીતે પોતા આ તો એક્ઝામની વાત કરી. તમારા કંપની રિલેટેડ બી કામ હોય કે કંપનીમાં આજે તમારે આટલા કામ કરવાના છે તો સવારે કયું કામ કરું બપોરે કયું કામ કરું સાંજે કયું કામ કરું કયું કામ પહેલું કરું કયું કામ પછી કરું અથવા તો કંપનીમાં કયા કામની પહેલી પ્રાયોરિટી છે એ બધું તમારે દેખવું પડે. તો આ સમય સંચાલન કરીને કામ કરશો તો તમારો સ્ટ્રેસ 100% દૂર થશે જેનું કારણ હશે. તો બીજું છે ભૌતિક કસરતો. માણસની જિંદગીમાં કોઈ બી વ્યક્તિ હોય એમને એક્સરસાઇઝ કરવી જોઈએ. મારું પોતાનું મંતવ્ય છે કે ભાઈ જે વ્યક્તિ ફિટ હોય હેલ્ધી હોય એનું જીવન હંમેશા સરસ આનંદમય હોય કે મીન્સ કે આળસુ ના હોય સવાર સાંજ એક્ટિવિટી ભલે કોઈ સ્ટ્રેસ હોય કે ના હોય એક એક્સરસાઇઝ રનિંગ યોગા આવું કંઈ પણ કરતો હોય સવારે કે રાતે કે ટાઈમ મળે ત્યારે તો એનું માઇન્ડ ફ્રેશ રહે 100%. મીન્સ કે જ્યારે માણસ સ્ટ્રેસ અનુભવતો હોય તો ત્યારે આપણે એવી આશા એવું વિચારીએ કે ભાઈ માણસ ભૌતિક કસરત એટલે કે ફિઝિકલ એક્સરસાઇઝ કે ભાઈ ઉઠક બેઠક કરવી કોઈક એવા એક્સરસાઇઝ કોઈ એવા કોઈ સાધનથી કરવા કે કોઈ યોગા કરવા કોઈ બગીચામાં જઈને દોડવું કે ચાલવું કે કંઈ પણ એક્સરસાઇઝ કરો ફિઝિકલ એક્સરસાઇઝ તો માણસનું માઇન્ડ 100% અને 101% ફ્રેશ રહેશે. પણ એ તમને જાતે અનુભવો જાતે ફીલ કરો અને ડેલી રૂટીન વર્કમાં લાવો તો એનો અનુભવ થશે. બરાબર તો આ રીતે ભૌતિક કસરતો કરવાથી પણ ઘણીવાર માણસને રિલેક્સેશન થતું હોય છે. પછી છે કે રાહતની પદ્ધતિ. રાહતની પદ્ધતિ એટલે કે ધ્યાન ધરવું. બરાબર છે હિપ્નોસિસ બાયો ફીડબેક તો આ બધી વસ્તુ ધ્યાન ધરવું. તમે મેં વાત કરી એમ કે ઘણા યોગી ઘણા બહુ મહાપુરુષ હશે બહુ મોટા વ્યક્તિ હશે તો એ લોકોની લાઈફમાં શાંતિ હોવાનું કારણ એ લોકો ઘણીવાર શાંત ચીકે કોઈક સારી જગ્યાએ પોતાના રૂમમાં કોઈ ગેલેરીમાં કે કોઈક એવી જગ્યાએ નદી કિનારે કે બગીચામાં જઈ 1 કલાક અડધો કલાક ખાલી શાંત ચિત્તે ધ્યાન ધરે એમનું પોતાનું એનાલિસિસ કરે કંઈક ને કંઈક આવું કંઈક ધ્યાન છે કે હિપ્નોટાઇઝ છે કે આવું કંઈક ને કંઈક એક્ટિવિટી કરતા રહે જેને કારણે એમનું માઇન્ડ જે બી કોઈ પ્રોબ્લેમ હોય એકદમ દૂર થઈ જાય. અને માઇન્ડમાં પ્રોબ્લેમ ઘણીવાર પ્રોબ્લેમ એકચ્યુઅલ હોતો નથી મગજમાં જ તમારો પ્રોબ્લેમ હોય છે. તો એ પ્રોબ્લેમ અથવા તો તમે ફ્રેશનેસ અનુભવો અને ફ્રેશનેસ ફિલિંગ થાય અને પછી તમે જે કંઈ કામ કરવા જાઓ 100% પૂરું થઈ શકે. બરાબર તો આ રીતે પણ ઘણા માણસને પોતાના સ્ટ્રેસ દૂર કરી શકાય છે. ચોથું છે વર્તણૂક. તમારી વર્તણૂક પર 100 અંકુશ કે ભાઈ ઘણીવાર માણસ ઝઘડાળુ સ્વભાવ હોય તો એને થોડોક 100 અંકુશ કરવાનો કે ઘણીવાર માણસ જેમ તેમ કોઈની આગળ ગુસ્સામાં બોલી જતું હોય તો 100 અંકુશ કરો. બરાબર બને ત્યાં સુધી બોલવાનું ટાળો. જ્યારે લાગે કે મારું મગજ અથવા તો આપણે કોઈક સારું ફીલ નહીં કરી શકતા તો અમુક જગ્યાએ બોલવાનું ટાળો અમુક વ્યક્તિ જોડે વાતોઘાટો કરવાનું ટાળો જેથી તમારું મગજ સ્ટ્રેસ અનુભવતું હોય. બરાબર અમુક એવી વાતો કરવાનું રાખો કે જેથી તમારું માઇન્ડ ફ્રેશ થતું હોય એની અમુક વાતો એવી ટાળો કે જેથી તમારું માઇન્ડ એની રીતે બગડતું હોય. તો પોતાના પર 100 અંકુશ હોવો જોઈએ. ગુસ્સો ના કરવો. બરાબર અમુક સમયે હસી મજાક કરવી બધા જોડે હળીમળીને રહેવું ગમે ત્યારે ગમે તે વ્યક્તિને ગમે તે રીતે નીચું ના નખો
તો આવું બધું સ્વઅંકુશ, પોતાના પર બોલવાનુંથી લઈને સ્વભાવનો સ્વઅંકુશ હોય તો એ માણસ સારી રીતે સ્ટ્રેસ દૂર કરી શકે છે. બીજું છે કે માનવ માનસિક સારવાર. ઘણીવાર માણસ મેન્ટલી કોઈક ફિલિંગ અથવા તો કોઈક પ્રોબ્લેમના કારણે માનસિક રીતે બહુ સ્ટ્રેસ અનુભવતો હોય તો ઘણીવાર કોઈક ડૉક્ટર જોડે અથવા તો કોઈક એવા સાયકોલોજિસ્ટ જોડે કાં તો કોઈક એવા સારા અનુભવી વ્યક્તિ જોડે જઈ અને પોતાના મગજની અથવા તો પોતાની એવી કોઈ ઘટના ઘટી હોય એની વાત કરીને પણ એનું એક શું કહેવાય ગુસ્સા પર કે એની સહનશીલતા કે એની જે બી ફિલિંગ્સ પર એક કંટ્રોલ મેળવવો જોઈએ. બરાબર, તો આ રીતે તમે માનસિક સારવાર કરીને અથવા તો વર્તણૂક પર સંકુશ કરીને રાહતની પદ્ધતિઓ, મૌખિક કસરતો કે ફિઝિકલ એક્સરસાઇઝ, ટાઈમ મેનેજમેન્ટ, આ બધી રીતો દ્વારા તમે મનોતનાવ સંચાલન વ્યક્તિગત પદ્ધતિઓથી તમે દૂર કરી શકો અથવા ઓછું કરી શકો. ઘણીવાર ટેન્શન 100% દૂર ના થાય પણ આ બધું કરવાથી ટેન્શન દૂર કરવાની તમારામાં શક્તિ આવી જાય, ટેન્શન ઓછું આવે એવી તમારામાં શક્તિ આવી જાય. બરાબર છે, તો આ એક સવાલ હતો. હવે નેક્સ્ટ, આના પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં દેખીશું. થેન્ક યુ.